નમસ્કાર, પી ગુંડલિયા ડોટકોમમાં આપનું સ્વાગત છે. હું પૂરણ ગુંડલિયા. આજે આપણે શીખીશું એમએસ ઓફિસમાં ભાગ બે, કમ્પ્યુટર શીખવું થયું સરળ, ગુજરાતીમાં માહિતી સાથેના આ વિડિયો ભાગ બેમાં સમાવિષ્ટ મુદ્દાઓ. મિત્રો, આજે આપણે શીખીશું હોમ ટેબમાં ફોન્ટ બ્લોક, જેમાં ફોન્ટ, ફોન્ટ સાઇઝ તેમજ કલર બદલવા, ફોન્ટ ઇફેક્ટનો ઉપયોગ, ચેન્જ કેસ ફંક્શનનો ઉપયોગ વગેરે વિશે શીખ. સૌ પ્રથમ વર્ડની એક ફાઇલ ખોલીએ. અહીંયા એક ફાઇલ છે, જેના પર ડબલ ક્લિક કરતા ફાઇલ ખુલે છે. હવે ફોન્ટમાં જો આપ લખાણના ફોન્ટ બદલવા માંગતા હોય તો અહીંયા ઉપર આપ ફોન્ટ જે નામ લખેલું છે એમની બાજુમાં છેડે ક્લિક કરવાથી આપણને વિવિધ સ્ટાઇલના ફોન્ટનું લિસ્ટ દેખાશે, જેના ઉપર ક્લિક કરવાથી જે તે ફોન્ટ રાખી શકાય છે. પરંતુ એક વાત ખાસ ધ્યાને લેશો કે આપણી પાસે જો આ ફાઇલમાં કોઈ લખાણ ઓલરેડી પહેલેથી લખેલું હોય, કોઈ વાક્ય પેરેગ્રાફ, એમના ફોન્ટ બદલવા માંગતા હોય તો સૌપ્રથમ આપણે એ સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે માઉસથી ક્લિક કરીને ડ્રેગ કરવાનું રહેશે. ત્યારબાદ ફોન્ટમાં અહીંયા ક્લિક કરવાથી વિવિધ પ્રકારના ફોન્ટ જે આપ રાખવા માંગતા હોય એમના ઉપર ક્લિક કરવું. એમએસ ઓફિસ વર્ડ 2007નો સૌથી મોટો બેનિફિટ એ છે મિત્રો કે આપ અહીંયા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકશો કે આ ફોન્ટમાં આ લખાણ છે કેવું દેખાશે. દાખલા તરીકે આ ફોન્ટ આપણે રાખીએ છીએ તો એ ફોન્ટ અહીંયા આપ જોઈ શકશો. ત્યારબાદ ફોન્ટની સાઇઝ, તો ફોન્ટની સાઇઝ માટે આપ અહીંયા 16 લખેલ છે, ત્યાં ફોન્ટની સાઇઝ પણ આપણી ચોઈસ મુજબ રાખી શકો છો. જેમ કે અત્યારે 22 હું રાખું છું ફોન્ટની સાઇઝ. એમની બાજુમાં છે ગ્રો ફોન્ટ, એમના ઉપર ક્લિક કરવાથી એ ફોન્ટની સાઇઝ આપની સીધી દેખાશે. આ રીતે આપ જે સાઇઝમાં રાખવા માંગતા હોય નાની મોટી. એની બાજુમાં શ્રિંક ફોન્ટ છે, તેમના ઉપર ક્લિક કરવાથી સાઇઝ નાની થતી જશે, આપણે જે સાઇઝ રાખવી હોય ત્યાં રાખી શકો છો. નીચે બી છે, બી ફોર બોલ્ડ, એમના ઉપર ક્લિક કરવાથી આ ફોન્ટ છે ઘાટા થશે, એટલે કે બોલ્ડ થશે. એમની બાજુમાં છે આઈ, એમના ઉપર ક્લિક કરવાથી આ ફોન્ટ છે ઇટાલિક સ્ટાઇલમાં થશે ત્રાંસા. એમની બાજુમાં છે યુ ફોર અંડરલાઇન, એમના ઉપર ક્લિક કરવાથી આપને અંડરલાઇન થતી જોવા મળશે. અંડરલાઇનમાં પણ આપણે સ્ટાઇલ જે ડોટ ડોટ અથવા તો આ ઘાટી આ છે આ રીતે જે સ્ટાઇલમાં આપણે અંડરલાઇન રાખવા માંગતા હોય તે સ્ટાઇલ પસંદ કરી શકો છો. એમની નીચે અંડરલાઇનની નીચે પણ આપણે કલરની ચોઇસ મળશે કે આપની પસંદગીનો કલર જે આપ રાખવા માંગતા હોય તે પસંદગીનો કલરથી અંડરલાઇન આપ રાખી શકશો. એમની ઉપર ફરી પાછું ક્લિક કરવાથી અંડરલાઇન દૂર થશે. એનાથી આગળ વાત કરીએ તો આ ફોન્ટમાં બેકગ્રાઉન્ડમાં પણ જો આપ હાઇલાઇટ કલર રાખવા માંગતા હોય તો આ રીતે લખાણ સિલેક્ટ કરી ત્યારબાદ અહીંયા ટેક્સ્ટ હાઇલાઇટ કલરની બાજુમાં ક્લિક કરવાથી આપણને વિવિધ ચોઇસના કલર મળશે. જે પ્રમાણે કલર ક્લિક કરવાથી કલર સેટ થઈ જશે. એ જ હાઇલાઇટ કલર જો દૂર કરવા માંગતા હોય તો ફરી ત્યાં ક્લિક કરી અને નો કલર ઉપર ક્લિક કરવાથી હાઇલાઇટ કલર દૂર થઈ જશે. એની બાજુમાં છે ફોન્ટ કલર, તો એમના માટે પણ અહીંયા આપણે સિલેક્ટ કરી અને ફોન્ટ કલરમાંથી બાજુમાં ક્લિક કરી અલગ અલગ પ્રકારના ફોન્ટનો કલરનો ઉપયોગ કરી શકીએ છીએ. લખાણની વચ્ચે લીટી કરવા માંગતા હોય તો વચ્ચે લીટી કરવા માટે પણ અહીંયા એક સુવિધા છે સ્ટ્રાઇક થ્રુ, એમના ઉપર ક્લિક કરવાથી આપ જોઈ શકશો કે લખાણની વચ્ચે લીટી થાય છે. ફરી એની ઉપર ક્લિક કરવાથી આ લીટી દૂર થઈ જશે. હવે આ લખાણનું બધું ફોર્મેટિંગ જો આપ દૂર કરવા માંગતા હોય તો અહીંયા ઓપ્શન છે ક્લિયર ફોર્મેટિંગ, ત્યાં પહેલા જે આપણું નોર્મલ લખાણ હતું એ સ્ટાઇલમાં ફરીથી આપણને લખાણ જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ ચેન્જ કેસ, તો ચેન્જ કેસ માટે સૌ પ્રથમ અહીંયા લખાણ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા ઓપ્શન છે ચેન્જ કેસનો, અહીંયા સોરી અહીંયા બાજુમાં, તો ત્યાં એની બાજુમાં છેડે ટીપ કરવાથી આપણને વિવિધ ઓપ્શન મળશે, જેમાં સેન્ટેન્સ કેસ જેનો ઓલરેડી આપણે ઉપયોગ કરેલો છે, એની નીચે છે લોઅર કેસ, તો એમના ઉપર ક્લિક કરવાથી બધા અક્ષર છે લોઅર કેસ એટલે કે સ્મોલ થઈ જશે પહેલે બીજી એબીસીડીના. એની બીજો ઓપ્શન એની નીચે આગળ વાત કરીએ છે અપર કેસ, એમના ઉપર ક્લિક કરવાથી બધા અક્ષર છે એ પહેલી એબીસીડી એટલે કે કેપિટલ થઈ જશે. ત્રીજો ઓપ્શન છે કેપિટલાઇઝ ઈચ વર્ડ, તો એમના
શરૂઆતનો પ્રથમ અક્ષર, કોઈ પણ સ્પેલિંગનો શરૂઆતનો પ્રથમ અક્ષર આપ જોઈ શકો છો, આ રીતે કેપિટલ થયેલો જોવા મળશે. ને લાસ્ટ ઓપ્શન છે ટગલ કેસ, જેની પર ક્લિક કરવાથી સ્પેલિંગનો પહેલો અક્ષર છે નાનો હશે, બાકીના બધા કેપિટલ હશે. આ રીતે આપ ચેન્જ કેસનો અનુકૂળતા મુજબ ઉપયોગ કરી શકો છો. આગળ વાત કરીએ સબસ્ક્રિપ્ટ, કે માની લો કે વિજ્ઞાનના કોઈ પાઠ માટે એની ફાઇલ માટે આપણે એક લખાણ, જેમ કે આપણે લખતા હોઈએ છીએ, તો એમાં ઘણીવાર દાખલા કે H2O2 એવું લખવાનું થાય છે. તો એમાં H2 છે આપણે નીચે લખવાનું છે, O2 તો A2 નીચે લખવાનું છે. તો એના માટે કેવી રીતે કરીએ જોઈએ, તો એના માટે સૌપ્રથમ 2 જે નીચે લખવાનું છે એમને સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંયા ઉપર આપની એક આઇકન છે સબસ્ક્રિપ્ટ એવું લખેલું છે, જેમના ઉપર ક્લિક કરવાથી 2 છે એ નીચે આવી જશે. ત્યારબાદ આ 2 ને પણ સિલેક્ટ કરી અને એમના માટે પણ સિલેક્ટ કરવાથી નીચે આવી જશે. હવે આપ આ રીતે જોઈ શકો છો કે પછી ત્યારબાદ આપ જે પણ કાંઈ લખશો તે બધું નીચે જ આવશે. તો ફરીથી એને નોર્મલ કરવા માટે ફરી ત્યાં ક્લિક કરો, ત્યારબાદ પછી કાંઈ પણ લખશો તે નોર્મલ ફોન્ટમાં લખાશે. એનાથી આગળ વાત કરીએ ગણિતમાં કોઈ ફાઇલમાં આપણે દાખલા તરીકે એક્સ નો વર્ગ વાય નો વર્ગ આ રીતે લખવાનું થાય, તો એમના માટે વર્ગ છે એ ઉપર લખવાનું છે. તો એમના માટે શું કરશું, તો 2 નો સિલેક્ટ કરીએ વર્ગને, એમની બાજુમાં જે સુપર સ્ક્રિપ્ટ જેને ક્લિક કરતા જ 2 છે એ ઉપર આવી જશે. આ રીતે એક્સ નો વર્ગ વાય નો વર્ગ, ત્યારબાદ પણ આપણે જે કાંઈ લખશો તો ઉપર જ આવશે. ફરી પાછું એને નોર્મલ કરવા માટે ત્યાં ક્લિક કરવું પડશે, ત્યારબાદ જે લખશો તે નોર્મલ ફોન્ટમાં લખાશે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ ફોન્ટ, આ ફોન્ટનું જે બધું સેટિંગ છે આપ એક સાથે કરવા માંગતા હોય તો એમના માટે સૌપ્રથમ લખાણ સિલેક્ટ કરીને અહીંયા આ બાજુમાં છે ફોન્ટ લખેલું છે એમની બાજુમાં અહીંયા એક આઇકન છે, એમના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ આપ આ રીતે ફોન્ટનું ડાયલોગ બોક્સ ખુલશે, જેમાં અહીંયાથી આપ ફોન્ટનું નામ સિલેક્ટ કરી શકો છો, જે ફોન્ટ રાખવા માંગતા હોય તે. અહીંયા પ્રિવ્યુમાં પણ જોઈ શકશો, આપને ખ્યાલ આવશે. આ રીતે આપ આપણી પસંદગીના કોઈ પણ ફોન્ટ છે રાખી શકશો. અહીંયાથી બોલ્ડ ઇટાલિક જે સાઇઝ રાખવા માંગતા હોય સ્ટાઇલ એ રાખી શકો છો. અહીંયા ફોન્ટની સાઇઝ, ફોન્ટના અક્ષર રાખવા માંગો છો એની સાઇઝ સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંયા નીચે છે ઇફેક્ટ, જેમ કે સ્ટ્રાઇક થ્રુ છે, ડબલ સ્ટ્રાઇક થ્રુ છે, સુપર સ્ક્રિપ્ટ છે, શેડો છે, આઉટલાઇન છે. આ રીતે આપ આપણી અનુકૂળતાનું જે ઇફેક્ટ છે રાખી શકો છો. ત્યારબાદ ઓકે આપશો એટલે આ રીતે આપને લખાણ પણ આપની જે સિલેક્શન છે એ રીતે આપ જોઈ શકશો. હવે પછીના મારા દરેક વિડીયોની જાણ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઇબ પર ક્લિક કરો. અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ, વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો, www.pgondalia.com. થેન્ક યુ.